गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे एसर्टिव सेंटेन्स में एक्सक्लेमेटरी सेंटेन्स केवी रीते बनावा अने एक्सक्लेमेटरी सेंटेन्स में एसर्टिव सेंटेन्स केवी रीते बनावा तेनो अभ्यास करीशुं। एसर्टिव एटले के विधान वाक्य अने एक्सक्लेमेटरी एटले उद्गार वाक्य। विधान वाक्य ने उद्गार वाक्य में परिवर्तन अथवा तो केवी रीते फेरवा ते जोईशुं अने ते ज रीते उद्गार वाक्य ने विधान वाक्य में केवी रीते फेरवा ते जोईए छे। आपणे तो सौथी पहला तो याद रखो कि ज्यारे तमे विधान वाक्य ने एक्सक्लेमेटरी सेंटेंस में फेरो छो ने त्यारे बे शब्द छे व्हाट अने हाउ नो उपयोग थाय छे। व्हाट अथवा तो हाउ नो उपयोग थाय। હવે આપણને એમ થશે કે વોટ અને હાઉ બંનેનો ઉપયોગ થાય છે એવું સમજીએ છીએ તો આપણને ભૂલ થશે, પણ ક્યારે કયો શબ્દ વાપરવો તે સમજી દો। જો તમારા આપેલા વાક્યમાં વિધાન વાક્યમાં આર્ટિકલ આપેલો હોય ને એ અથવા એન આમાંથી કંઈ પણ આપેલું હોય તો તમારે એ વાક્યમાં ઉદ્ગાર વોટથી જ બનાવવાનો, અને જો તમને આર્ટિકલ ના આપ્યો હોય તો હાઉ થી પ્રશ્ન બનાવવાનો, વાક્ય બનાવવાનું। આર્ટિકલ ના હોય તો હાઉ થી વાક્ય બનાવવાનું, બરાબર? આ એક નિયમ ખાસ યાદ રાખજો। બીજો નિયમ છે કે જ્યારે તમે વોટ અથવા હાઉ થી વાક્ય બનાવો છો ત્યારે તમારા વાક્યમાં અમુક શબ્દ વોટ અને હાઉ વાળા વાક્યને સાદું વાક્ય એટલે કે વિધાન વાક્યમાં ફેરવતા ફેરવતા વેરી રિયલી કે ઇન્ડીડ, આ ત્રણમાંથી કોઈ પણ એક વપરાય છે અને બને ત્યાં સુધી આ શબ્દ છે ને આર્ટિકલની પહેલા મુકાતો હોય છે, એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું। હવે આપણે ઉદાહરણ દ્વારા આ શબ્દ જોઈશું કે કઈ રીતે બને છે તો આપણને વધારે ખ્યાલ આવશે। ફરીથી એકવાર સમજી લો, વોટ અને હાઉનો આપણે ઉપયોગ કરીશું તો વિધાનવાળું વાક્ય હોય એ વાક્યમાં તમને આર્ટિકલ આપેલો હોય તો એ આર્ટિકલને ધ્યાનમાં રાખીને તમે પ્રશ્ન બનાવશો શેનાથી, વોટથી। અને જો તમારા વાક્યમાં હાઉ આપેલો હોય આર્ટિકલ ના હોય તો તેનો જવાબ તમે હાઉથી બનાવી શકો છો। આપણે એકવાર ફરીથી બધું જોતા જઈએ છીએ જેથી આપણી ભૂલ ના પડે। તો વોટ અને હાઉનો ઉપયોગ કેવી રીતે થાય છે તે જોઈએ તો આર્ટિકલવાળા વાક્યમાં તમારે વોટ વાપરીને ઉદ્ગાર વાક્ય બનાવવાનું, અને જો તમારા વાક્યમાં આર્ટિકલ ના હોય તો એ જ વાક્યને તમારે હાઉ વાપરીને ઉદ્ગાર બનાવવાનું છે। અને જો તમને વોટ અથવા હાઉ વાળું વાક્ય આપેલું હોય અને તેને તમારે વિધાન વાક્યમાં ફેરવવાનું છે તો એ સમયે તમારે વાક્યમાંથી વોટ કે હાઉ કાઢી નાખવાનું અને તેના બદલે તમારે વેરી રિયલી કે ઇન્ડીડ આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દનો ઉપયોગ કરવાનો છે। હવે આપણે આ વાક્ય કઈ રીતે ફેરવાય છે તે આપણે કેટલાક ઉદાહરણ દ્વારા જોઈશું। તો એક્ઝામ્પલ છે, વોટ એ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ, જ્યારે વોટ વાળું વાક્ય હોય એટલે વાક્યના અંતે આપણને ઉદ્ગારની સાઈન જોવા મળશે। આ વાક્ય એટલે આપણે શું કહી શકીશું, ઉદ્ગાર વાક્ય એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, શોર્ટમાં ઈ અને એસ લખું છું એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ। તમારે તેને ફેરવાનું છે એસર્ટિવ સેન્ટેન્સમાં। તો એસર્ટિવ સેન્ટેન્સમાં તમે જ્યારે પણ વાક્યને ફેરવો છો ત્યારે સૌથી પહેલાં તમારે શું લેવાનું છે, સર્વનામ પસંદ કરવાનું છે। તમારા વાક્યમાં સર્વનામ છે આઈ વી યુ હી સી ઈ અને તે, તો તમારા વાક્યમાં તમને જે સર્વનામ આપેલું હોય તે તમારે લેવાનું છે।
અને આ તમને ટોપિક છે ને ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ ઉપયોગી બનશે કે જો તમને આવું જ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં આપ્યું હોય તો તેને પણ જ્યારે સાદું બનાવવાનું છે ત્યારે સૌથી પહેલાં આપણે જે સર્વનામ વાળો શબ્દ હોય એને લેવાનો ત્યાંથી પછી આમાં આગળ જવાનું છે તમારે તો આપણે પહેલો શબ્દ શું આવશે ઈટ ઇઝ બરાબર હવે અહીંયા વાક્ય પૂર્ણ થઈ ગયું એટલે અહીંયાથી છોડીને સીધા ભાઈ પહેલાં આવી જવાનું વાક્યમાંથી વોટ તો નીકળી જશે પછી શું આવશે એ પછી તમને કહ્યું છે વ્યાર્થી શબ્દ કયો મૂકવાનો છે વેરી રિયલી કે ઇન્ડીડ તમારે જે મૂકવું હોય તે મૂકજો અ વેરી પછી આમ આગળ વધે જવાનું બ્યુટીફુલ ફ્લાવર બ્યુટીફુલ ફ્લાવર હવે આ આપણે શેમાં ફેરવ્યું છે તો ઉદ્ગાર વાક્યને એસર્ટિવ સેન્ટેન્સમાં ફેરવ્યું છે એટલે છેલ્લે શું આવશે પૂર્ણ વિરામ ઉદ્ગાર વાક્ય છે જેને આપણે વિધાન વાક્યમાં ફેરવીશું ત્યારે સૌથી પહેલા આપણે સર્વનામને શોધી નાખવાનું વાક્યમાંથી જે વાક્યના અંતે જ હશે તો સૌથી પહેલાં સર્વનામ આપણે ઈટ લઈશું ત્યારથી ત્યાંથી આપણે જમણી બાજુ આગળ તરફ વધવાનું છે તો તેના પછી શું છે ઈટ ઇઝ વાક્ય પૂર્ણ થઈ જાય છે એટલે હવે સૌથી શરૂઆતમાં તમે આવી જશો તો વોટ છે વાક્યમાંથી નીકળી જશે ત્યાર પછી આર્ટિકલ આવશે તો ઈટ ઇઝ એ બહારથી શબ્દ મૂકીશું વેરી પછી બ્યુટીફુલ ફ્લાવર એસર્ટિવ સેન્ટેન્સ હજુ પણ એકવાર ફરીથી સમજો તમે તો જ્યારે પણ વોટ વાળું વાક્ય આપેલું હોય ત્યારે સૌથી પહેલા આપણે શું શોધવાનું છે વોટમાં પાછો પ્રશ્ન ના હોય સાઇન જોવાની છે એટલે શેની સાઇન છે ઉદ્ગારની સાઇન છે તો ઉદ્ગાર સાઇનને અનુરૂપ તમારે સૌથી પહેલાં લેવાનું છે ઈટ ત્યાર પછી લેવાનું ઇઝ પછી વોટ છે વાક્યમાંથી કાઢી નાખવાનું ત્યાર પછી શું આવશે આર્ટિકલ એ બહારથી મૂકવાનું છે વેરી રિયલી કોઈ પણ શબ્દ મૂકી શકશો તમે તો વેરી પછી બ્યુટીફુલ અને છેલ્લે ફ્લાવર અને પૂર્ણ વિરામ બરાબર તો આ તમારું વાક્ય બની ગયું છે હવે આપણે એવા જ કેટલાક બીજા વાક્યો જોઈશું કે જેનાથી આપણે સમજી શકીએ છીએ કે કેવા અને કયા જવાબ બની શકે છે તો બીજું વાક્ય જોઈશું હવે વોટ એ પીસ ઓફ આર્ટ ઇઝ What a piece of art it is. આ વાક્ય સેમ છે એક્સક્લેમેટરી એટલે કે ઉદ્ગાર સેન્ટેન્સ છે તેને ફેરવીશું આપણે વિધાન વાક્યમાં તો તેના જવાબમાં આપણે સૌથી પહેલા શું લઈ લેવાનું છે જે સર્વનામ હોય વાક્યમાં તે આપણા વાક્યમાં સર્વનામ શું છે ઈ તો પહેલા લઈ લેવાનું ઈ આપણે કોઈ પરિવર્તન નથી કરવાનું વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળમાં જ વાક્યને રાખજો ત્યાર પછી આમ આગળ જઈશું એટલે શું આવશે ઇઝ તો ઈ ઇઝ પછી વોટ છે વાક્યમાંથી નીકળી જશે એ પછી બહારથી કયો શબ્દ મૂકવાનો વેરી પીસ ઓફ આઈ આ વાક્ય આપણું કયું બન્યું વિધાન વાક્ય વિધાન વાક્યમાં ખ્યાલ ના આવે તો વાક્યના અંતે પૂર્ણ વિરામ અને રિસ્પોન્સમાં લખી દો એસર્ટિવ સેન્ટેન્સ બરાબર આ રીતે તમે વાક્ય બનાવશો ત્યાર પછી આપણે બીજું વાક્ય જોઈએ છે વોટ એ સિમ્પલ મેન ગાંધીજી વોઝ વોટ એ સિમ્પલ મેન ગાંધીજી વોઝ આ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે જેને આપણે ફેરવીશું વિધાન વાક્યમાં એટલે કે એસર્ટિવ સેન્ટેન્સમાં તો સૌથી પહેલા સર્વનામ અહીંયા નામ આપ્યું છે તો નામ લખી દો ગાંધીજી ત્યાર પછી ભૂતકાળમાં વોઝ છે તો આપણે પણ લખવાનું શું છે વોઝ હવે ત્યાંથી વાક્ય પૂર્ણ થઈ જાય છે આ વોટ ઉપર વોટ નીકળી જશે એ પછી મૂકી દો વેરી
सिंपल मेन અને પૂર્ણ વિરામ આ વાક્ય થયું તમારું એસર્ટિવ સેન્ટેન્સ. એકવાર ફરીથી જોઈ લો બધા. તો તમારું વાક્ય છે વોટ એ સિમ્પલ મેન ગાંધીજી વોઝ. તો શું બનાવીશું આપણે? સૌથી પહેલા સર્વનામની પસંદગી કરીશું એટલે આવશે ગાંધીજી. વાક્ય ભૂતકાળમાં હોય તો તરત જ મૂકી દેવાનું છે વોઝ. વોઝ મૂક્યા પછી આવશે આર્ટિકલ. વોટ નીકળી જશે, હવે આવશે આર્ટિકલ. આર્ટિકલ પછી આપણે બારનો શબ્દ મૂકવાનો છે વેરી, પછી સિમ્પલ મેન જે તમને વાક્યમાં આપેલું છે. હવે હજુ પણ આપણે એના જેવા બીજા કેટલાય વાક્યો છે તેને જોઈશું. વોટ એ બ્રેવ મેન સરદાર પટેલ વોઝ. વોટ એ બ્રેવ મેન સરદાર પટેલ વોઝ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ બરાબર. વોટ એ બ્રેવ મેન સરદાર પટેલ વોઝ. તો જુઓ હવે વાક્યમાં આપણે જે મામા લીધું હતું ગાંધીજી, તો આમાં શું છે? સરદાર પટેલ વાળો શબ્દ છે પહેલો આવશે. આપણે હંમેશા સર્વનામ લેવાનું છે પહેલું, તો શું લેવાનું? સરદાર પટેલ. ત્યાર પછી આવશે વોઝ. પછી વાક્યમાંથી વોટ નીકાળી દેવાનું આપણે. પહેલો શબ્દ આવશે આર્ટિકલ છે તો એ, પછી બહારથી મૂકો વેરી, બ્રેવ મેન, વેરી બ્રેવ મેન અને ફૂલ સ્ટોપ. આ વાક્ય બન્યું આપણું એસર્ટિવ સેન્ટેન્સ. ફરીથી વોટ એ કરેજિયસ બોય અભય વોઝ. વોટ એ courageous boy અભય વોઝ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ, તેને ફેરવીશું આપણે એસર્ટિવ સેન્ટેન્સમાં. તો જે કરતા છે એટલે કે જે સર્વનામ છે તેને લખો. અહીંયા હી ના બદલે અભય છે તો અભય લખો નામ. તો અભય વોઝ. વોટને વાક્ય મારી કાઢી દેવાનું. ત્યાર પછી શું આવશે? એ પછી મૂકવાનું છે વેરી બારથી. પછી આમ આગળ વધતા જ જવાનું. તો કરેજિયસ બોય ત્યાં સુધી આવશે. કરેજિયસ બોય અને છેલ્લે ફૂલ સ્ટોપ. કારણ કે અહીંયાથી આ શબ્દ જે આવે છે ને એ આપણે પહેલાં લખી નાખ્યો છે એટલે અહીંયા આપણે વાક્ય પૂરું થઈ જશે. અહીંથી શરૂઆત કરીએ છીએ પણ અહીંયા અહીંને વાક્ય પતે છે તો અહીંયા ફૂલ સ્ટોપ કરી દેવાનું અને લખી દેવાનું એસર્ટિવ સેન્ટેન્સ. હજુ આપણે બીજા પણ વાક્યોનો કેવી રીતે બનાવે છે પ્રયત્ન કેવી રીતે શીખતા જ જઈશું કે જેથી આપણને ખ્યાલ આવે છે. એકવાર આ ફરીથી વાક્ય જોતા જઈએ બધા જેટલા લખેલા છે બોર્ડમાં તે. વોટ એ પીસ ઓફ આર્ટ ઇટ ઇઝ. આ વાક્યમાં તમે જુઓ છો સર્વનામ છે ઇટ. તો સૌથી પહેલાં આપણે ઇટ લખી દઈશું, ત્યાર પછી ત્યાંથી આગળ વધતા જઈશું એટલે ઇટ પછી શું આવશે? ઇઝ. ત્યાં પતી જાય છે એટલે પહેલાં આવી જઈશું ઇઝ. પછી શું આવશે? ત્યાં પૂરું થશે. અહીંયા પૂરું થઈ જાય એટલે આપણે ઈ આવી દેવાનું. અહીંયા આવીશું તેમાંથી વોટ વાક્યમાંથી નીકાળી દેવાનું એટલે શું આવશે? પછી તરત જ આર્ટિકલ. આર્ટિકલ પછી હંમેશા યાદ રાખવાનું વેરી, રિયલી કે ઇનડીડ. આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ તમારે લખવાનો છે. તો વેરી, ત્યાર પછી પીસ ઓફ આર્ટ આખો શબ્દ છેલ્લે સુધી લખી દેવાનો અને પૂર્ણ વિરામ કરવાનું. એટલા માટે પૂર્ણ વિરામ કરીશું કે આ ઈટ પછી આવે છે જે આપણે વાક્યની શરૂઆતમાં પહેલાં લઈ જ દીધું છે એટલે વાક્ય અહીંયા પૂરું થઈ જાય છે. આ શું થયું આપણું? એસર્ટિવ સેન્ટેન્સ. બીજું વાક્ય છે વોટ અ સિમ્પલ મેન ગાંધીજી વોઝ. તો વાક્યમાં શું લેવાનું? ગાંધીજી. પહેલાં સર્વનામ છે તેને લઈશું ગાંધીજી, ત્યાર પછી આવશે વોઝ. કારણ કે ગાંધીજી પછી આગળ જઈશું તો વોઝ શબ્દ આવશે. ત્યાર પછી આર્ટિકલ છે વાક્યમાંથી તમે કાઢી નાખશો અને આર્ટિકલ લખાવશે એટલે પછી શું મુકાશે બહારથી? વેરી, સિમ્પલ મેન અને ફૂલ સ્ટોપ એટલે કે એસર્ટિવ સેન્ટેન્સ. ત્રીજું વાક્ય છે વોટ અ બ્રેવ મેન સરદાર પટેલ વોઝ. આ વાક્ય છે એ પણ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે અને ઓળખવાની રીત છે જો વોટ હોય અને પાછળની સાઈન એક્સક્લેમેટરી એટલે કે
ઉદ્ગારની સાઇન હોય તો એને એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહીશું, બરાબર. અને વોટ હોય અને પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો વોટનો ઉપયોગ અહીંયા પ્રશ્નાર્થ શબ્દ તરીકે થયો છે તે સમજીશું. તો સૌથી પહેલા આપણે લઈશું જે સર્વનામ છે તે સરદાર પટેલ વોઝ. વાક્યમાંથી વોટ નીકળી જશે, પછી આર્ટિકલ આવશે, ત્યાર પછી વેરી બારથી મૂકીશું આપણે, અને બ્રેવ મેન છેલ્લે છે તે શબ્દ મૂકવાનો. સરદાર પટેલ ફરીથી આવે છે લખીશું નહીં, કારણ કે વાક્યની શરૂઆતમાં આપણે આ શબ્દને લઈ લીધો છે. નેક્સ્ટ વાક્ય, વોટ અ કોરેજિયસ બોય અભય વોઝ. તો સૌથી પહેલો શબ્દ કયો લેવાનો? અભય વોઝ. પછી વોટ નીકળશે એટલે આવશે આર્ટિકલ, વેરી અને કોરેજિયસ બોય અને છેલ્લે ફૂલ સ્ટોપ, બરાબર. તમે જેટલા પણ વાક્યો અત્યાર સુધીમાં લખ્યા છે એ બધા જ વાક્યો એકવાર તમે રીડ કરી લો, કે જેનાથી હું તમારા હવે નેક્સ્ટ વાક્ય લખું છું તો એ વાક્ય પણ બનાવતા આપણે પ્રયત્ન પ્રેક્ટિસ કરતા જઈએ. પણ પહેલાં તમે બધા એકવાર મનમાં વાંચી લો જેટલા લખેલા છે તેટલા. વોટ એ લવલી મૂન લાઇટ ઇટ ઇઝ. આ શબ્દ બે અલગ છે, એના જવાબ માટે જગ્યા જોઈશું, પછી જ આપણે જાતે જ બનાવીશું કે કેવી રીતે બનાવાય છે. બીજું વાક્ય છે, વોટ એ વન્ડરફુલ મેજિક શો ઇટ વોઝ. વોટ એ વન્ડરફુલ મેજિક શો અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ત્યાર પછી નેક્સ્ટ વાક્ય, વોટ એ ક્રુઅલ એનિમલ. વોટ એ ક્રુઅલ એનિમલ The leopard is. The leopard is. જો હવે આ ત્રણ વાક્યોનો આપણે જવાબ બનાવીએ છીએ તો સૌથી પહેલા તો આન્સરમાં અલગ ચોકી લખો છો જવાબ તમારે ભૂલ પણ ના થાય. તો પહેલાં તો જે સર્વનામ હોય એને લખો ઈ, બરાબર. ઈ પછી વાક્યમાંથી વોટ નીકળી જશે અને આર્ટિકલ છે તો આર્ટિકલ. પછી મૂકવાનું વેરી,
लवली मूनलाइट, लवली मून लाइट, बराबर फुल स्टॉप। અને આ વાક્ય કયો થયો? એસર્ટિવ સેન્ટેન્સ। હવે ફરીથી એકવાર જોઈ લો, તમે વાક્યમાં સૌથી પહેલા શું લેવાનું છે? સર્વનામ ઇટ ઇઝ, પછી ત્યાંથી પૂરું થાય વાક્યની સીધા આવી જાવ તમે અહીંયા વોટ ઉપર, તો વોટ વાક્યમાં નથી આવતું એ નીકળી જાય છે, પછી આવે છે આર્ટિકલ। અને વોટ કાઢીએ છીએ યાદ રાખજો, વેરી વાક્યમાં મૂકવાનું છે, તો અ વેરી લવલી મૂનલાઇટ ફૂલ સ્ટોપ, એસર્ટિવ સેન્ટેન્સ થયું। આ વાક્યમાં જોઈએ તો આમાં પણ શું આપ્યું છે આપણને? ઇટ, તો વાક્યની શરૂઆતમાં શું મૂકવાનું? ઇટ, પછી આવશે વોઝ, વોટ નીકળી જશે આવશે આર્ટિકલ, પછી બહારથી મૂકીશું વેરી અથવા રિયલી કે ઇન્ડીડ, પણ ઇન્ડીડ ઉપર એટલે ધ્યાનમાં રાખવાનું આગળ આર્ટિકલ એન થઈ જશે, કારણ કે આઈ શબ્દ પહેલો છે જે શું છે? સ્વર છે। અ વેરી વન્ડરફુલ મેજિક શો, અને વાક્ય થયું એસર્ટિવ સેન્ટેન્સ। એના પછીનું નેક્સ્ટ વાક્ય તો શું આવશે? ધ લેપર્ડ ઇઝ, શબ્દ પહેલો આવશે ધ લેપર્ડ ઇઝ, બરાબર ત્યાં પૂર્ણ થશે એટલે પહેલા વોટ છે તો નીકળશે તરત, શું આવશે આર્ટિકલ? એ વેરી ક્રુઅલ એનિમલ ફૂલ સ્ટોપ, એસર્ટિવ સેન્ટેન્સ થયું। હજુ સુધી આપણે માત્ર વોટના જ વાક્યો કેવી રીતે બનાવવાના તે જ જોઈએ છે, ફરી એકવાર જોઈ લો બધા, બોર્ડમાં લખેલા છે એટલા જ વાક્યોનો આપણે ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। તો વાક્ય છે, વોટ એ લવલી મૂનલાઇટ ઇટ ઇઝ, આ વાક્ય છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ। કેવી રીતે ખબર પડી? તો વાક્યની પાછળ સાઇન આપી છે ઉદ્ગારની, અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય। ઉદ્ગાર વાક્યમાંથી જ્યારે પણ તમે વિધાન વાક્ય બનાવો છો તો સૌથી પહેલાં આપણે શું લખવાનું છે? સર્વનામ। વાક્યમાં આપેલું છે સર્વનામ આપણને ઇટ, બરાબર ઇટ પણ એક સર્વનામ છે, તો શરૂઆતમાં આપણે જવાબમાં શું લખીશું? ઇટ ઇઝ। ત્યાર પછી વાક્યમાંથી વોટ નીકળી જાય છે અને એના બદલે આપણે ત્યાર પછીનો શબ્દ જે હોય તે મૂકો, તો એ પછી મૂકવાનો આર્ટિકલ, પછી તરત જ વેરી રિયલી કે ઇન્ડીડ ત્રણમાંથી તમને જે યોગ્ય લાગે તે મૂકી દો, તો એ વેરી, પછી લવલી મૂન લાઇટ અને ફૂલ સ્ટોપ। નેક્સ્ટ વાક્ય છે, વોટ અ વન્ડરફુલ મેજિક શો ઇટ વોઝ, આ વાક્યની અંદર તમે જુઓ છો ઉપરના વાક્ય મુજબ જ આર્ટિકલ સોરી સર્વનામ છે ઇટ, તો આપણે પહેલાં લખી દઈશું ઇટ, ત્યાર પછી આવશે વોઝ, અને વોઝ પત્યા પછી વોટને વાક્યમાંથી કાઢી નાખવાનું અને આર્ટિકલ પાછળ આપ્યો હોય એ લખી નાખવાનો, અને આર્ટિકલ લખ્યા પછી તરત લખવાનું વેરી, અને છેલ્લો શબ્દ પાછળ જે આપ્યા છે વન્ડરફુલ મેજિક શો એમને એમ લખી દેવાના છે અને ફૂલ સ્ટોપ। તો વાક્યનો જવાબ શું બનશે? ઇટ વોઝ એ વેરી વન્ડરફુલ મેજિક શો। ત્રીજું વાક્ય છે, વોટ એ ક્રુઅલ એનિમલ ધ લેપર્ડ ઇઝ, તો આ વાક્યનો જવાબ બનાવીશું ત્યારે જોઈ શકીએ છીએ આપણે માત્ર જો લેપર્ડ છે ને એ આપણા માટે શું છે? અહીંયા વાક્યની અંદર સર્વનામ છે જે ઇટના બદલે વપરાયેલું છે, તો આપણે પહેલું લખી દેવાનું ધ લેપર્ડ, ત્યાર પછી આવશે જવાબ ધ લેપર્ડ ઇઝ, એના પછી જે આપ્યું હોય એ લખવાનું છે, તો ઇઝ પછી મૂકવાનું છે આર્ટિકલ, વોટ નીકળી જશે અને આર્ટિકલ આવશે, પછી વેરી મૂકી દેવાનું, અને એના પછીના શબ્દ છે ક્રુઅલ એનિમલ, તે આપણે જેમ છે એમને એમ લખી દઈશું, એટલે જવાબ આખા વાક્યનો શું થશે? ધ લેપર્ડ ઇઝ અ વેરી ક્રુઅલ એનિમલ, બરાબર। આ આપણે માત્ર વોટના વાક્યો કેવી રીતે બનાવવા તેનો જ અભ્યાસ કર્યો છે અત્યાર સુધીમાં, અને તમારે પણ વાક્ય હવે વોટના વાક્યોમાંથી સાદું વાક્ય બનાવવું હોય ને તો કેવી રીતે બનાવે છે એ જોઈએ છે આપણે, તો ફરીથી આપણે અથવા તો નેક્સ્ટ પીરિયડમાં આપણે ધ્યાનમાં ફરીથી લઈશું વિડીયોમાં, એક વાક્ય તમને અહીંનું આપેલું હોય ને એ સમજાવી દઉં છું, માની લો કે તમને આ છે ને એ જવાબ આપેલો છે, આ તમારો જવાબ છે અને તમારે આ વાક્ય બનાવવાનું છે, બરાબર, એટલે કે વિધાન વાક્યમાંથી ઉદ્ગાર વાક્ય બનાવવાનું છે, તો સૌથી પહેલાં જોઈ લેવાનું અહીંયા શું છે? આર્ટિકલ આપેલો છે વાક્યમાં, આર્ટિકલ આપેલો તો પહેલાં વાક્યની શરૂઆત વર્ડથી કરી નાખો તમે, બરાબર,
વોટ થી કર્યા પછી તરત જ જે આર્ટિકલ આપે એમ કીધો વોટ એ પછી પહેલામાં વોટ કરતા હતા તો આમાં વેરી કાઢી દેવાનું ત્યાર પછી આમાં આગળ જવાનું તો વોટ અ ક્રુઅલ એનિમલ પછી ત્યાં પૂરું થાય લઈ જાઉં ધ લેપર્ડ ઇઝ ધ લેપર્ડ ઇઝ અને અહીંયા શું મૂકી દેવાની સાઈન ઉદ્ગાર એટલે કે એસર્ટિવ માંથી પણ જો એક્સક્લેમેટરી સેન્ટેન્સ કન્વર્ટ કરવું હોય તમારે તો એ પણ બહુ સરળ છે માત્ર તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે કે આ વાક્ય કઈ રીતે તમે બનાવી શકો છો તો એ આપણે પછીના વિડીયોમાં જોતા જઈશું અને હોમવર્કમાં તમે જુઓ તો જેટલા વાક્યો તમને ક્લાસ વર્કમાં આપ્યા છે ને એ બધા જ વાક્યો તમારે મોડે કરવાના છે નેક્સ્ટ વિડીયોમાં આપણે ભણીશું કે એસર્ટિવ વાક્ય આપ્યું છે ને એ એસર્ટિવ વાક્યને કેવી રીતે એક્સક્લેમેટરીમાં ફેરવીશું ઊંધું ભણીશું બરાબર ચલો ત્યારે જેટલા વાક્યો છે તમે તૈયાર કરી લેજો આજના એક તમારું હોમવર્ક છે